વર્ષો પહેલાં આપણા વડવાઓ એક કહેવત આપી ગયા કે ડુંગર દૂરથી રડિયામણા. આવું એમણે શું કામ કહ્યું હશે એ ખબર નથી, પણ ડુંગરમાં રહેતા લોકો આ કહેવતને શબ્દશઃ જીવી રહ્યા છે. પ્રકૃતિની સૌથી નજીકના લોકો જ સરકારથી આટલા બધા દૂર કેમ છે એની ફરિયાદ ઘણીવાર તેઓ કરતા હોય છે, અને તેના દ્રશ્યો કોઈ સગર્ભા સ્ત્રી કે દર્દીને જોડીમાં ઉપાડીને લઈ જતા હોય તેવા ઘણીવાર આપણને જોવા મળ્યા છે. આવું જ બધું એક દ્રશ્ય છોટા ઉદયપુરના પાવી જેતપુર તાલુકાના મોટા આમદરા ગામે જોવા મળ્યું, જ્યાં એક અરથી સામે ઊભા રહીને ત્યાંના સ્થાનિકો સરકારને નમ્ર વિનંતી કરતા જોવા મળ્યા. શું હતી તેમની આ નમ્ર વિનંતી, તેમની માંગ કે જરૂરિયાત જાણીએ. નમસ્કાર, જમાવટ સાથે હું છું કૃણાલ. ખાબડ રસ્તા પર અડથી લઈને જતા છોટા ઉદયપુરના પાવી જેતપુર તાલુકાના મોટા આમદરાના ગામવાસીઓ મૃત્યુના દુઃખ કરતા ખરાબ રસ્તા કરતા પણ કહું તો પગદંડીના કારણે વધારે દુઃખી હતા. ખભે અડથી ઉપાડીને લઈ જતા આ લોકો શું વાત કરી રહ્યા હતા સાંભળી. કે આપણો આજે દેશ 75 વર્ષ થઈ આઝાદ થયેલો, અમારા કે મોટા આમદરા ગામમાં કે સમસાનનો રસ્તો નથી બન્યો, સમસાન નથી બન્યો, સમતાનો બોરે નથી બન્યું. તમારે સરકાર સરને એટલી નમ્ર વિનંતી છે કે આ રસ્તો બનાવે, બોર કરે, ને સમતાન ફરતે કંઈ કમ્પાઉન્ડ બનાવી આપે. ને આજકાલ હમણાં કે અત્યારે ચૂંટણી આવવાની છે કે સરપંચની ગમે તેની, અમારે આ રસ્તો કે સમતાન બનાવી આપે એમને અમને મત આપશું, ને તમે આખા ગામ તરફથી અમે મતનો બહિષ્કાર કરશું. થોડા દિવસો પહેલા જ્યારે અમે પણ છોટા ઉદયપુરની મુલાકાત લીધી હતી ત્યારે પણ તેમના સ્થાનિકોની તકલીફ તમારી સામે અમે રજૂ કરી હતી કે કઈ રીતે તેમને પોતાની નિમ્નતમ જરૂરિયાત માટે પણ 5 કિલોમીટર કે વધારે દૂર સુધી ચાલવું પડતું હતું, અને તેવું એમની માટે આજકાલનું નથી, ઘણા સમયથી તેમને આ મુશ્કેલી રહી જ છે. અને દર વખતે ચૂંટણીમાં તેમને વાયદા કરવામાં આવે છે, પણ પછી વિકાસના નામે તેમને મળે છે બિચારા નામની ઉપમા. હવે સરકારને બિચારી કેવી વધારે યોગ્ય લાગી રહી છે, કારણ કે તેમની આંખો પર પાટા લાગ્યા છે જેના કારણે તેઓ કશું જોઈ નથી શકતા, અને મર્યા બાદ પણ જો આટલી બધી મુશ્કેલી પડે છે તો જીવતે જીવત જીવન કેવું હશે તે આપણે અને બિચારી સરકારે જોવું રહ્યું. આભાર.